વેલકમ બેક હવે આપણે વાત કરીએ ખેડા જિલ્લાની મહત્વની ગણાતી નડિયાદ બેઠકની ખેડા જિલ્લાનું વડુ મથક કહેવાય છે નડિયાદ આ બેઠક પર કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દિનસા પટેલે અનેકવાર જનતા દળ અને કોંગ્રેસની ટિકિટ પરથી તેઓ ચૂંટાતા રહ્યા છે કોંગ્રેસની એક સમયે ગઢ ગણાતી આ બેઠક પણ ભાજપે હવે આંચકી લીધી છે છેલ્લી ત્રણ ટર્મથી નડિયાદ બેઠક પર ભાજપના પંકજ દેસાઈ જીતી રહ્યા છે એટલું જ નહીં જંગી મથુથી તેમણે હાર પણ આપી છે જેઓ હાલમાં વિધાનસભામાં નાયબ દંડક પદે પણ કાર્યરત છે નવા સીમાંકનમાં કણજરી નગરપાલિકા તેમજ નડિયાદ શહેર અને તાલુકાના અગિયાર ગામો ભર્યા છે તો જાણીએ કે કેવો જંગ ખેલાશે આ બેઠક પર કેવો રહ્યો છે અહીંનો રાજકીય દાવપેચ અને મતદારોની સમસ્યાઓ કેટલી પડકારજનક બની શકે છે ભાજપ અને કોંગ્રેસના કયા કયા ઉમેદવારો ટિકિટ માટેની દાવેદારીમાં ઊભા છે સમગ્ર તૈયાર વિશ્લેષણ કરીશું આપણી સાથે ચર્ચામાં છે દિનેશ સિંધવ અને ગૌરવ પટેલ સૌથી પહેલા વાત ગૌરવ આપને પૂછીશ તો નવું સીમાંકન નડિયાદ બેઠકમાં કયા પ્રકારનું છે પગત નવા સીમાંકનની વાત કરવામાં તો નડિયાદ શહેરનો વિસ્તાર કરણઝેરી નગરપાલિકા અને નડિયાદ તાલુકાના અગિયાર ગામો એટલે નડિયાદ તાલુકાના અગિયાર ગામો અને કરણઝરી નગરપાલિકા આ ત્રણ વિસ્તારથી આ નવું સીમાંકન રચાયું છે થોડા સમીકરણો ફેરફાર થયા છે પણ આ ટૂંકા સમીકરણ ટૂંકા ફેરફારથી નડિયાદ વિધાનસભા બેઠકનો નવો જન્મ થયો છે જી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ગૌરવ વાત કરીએ તો નગરપાલિકા માર્કેટ અને જિલ્લા પંચાયતોની જે બેઠકો છે અહીં તેમાં કયા પ્રકારની સ્થિતિ છે સ્થાનિક સ્વરાજમાં જે પ્રમાણે નડિયાદમાં હાલ વર્તમાન ધારાસભ્ય ભાજપના છે એ પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં પણ ભાજપનું પ્રભુત્વ તમને જોવા મળશે જી નડિયાદ નગરપાલિકાની વાત કરવામાં આવે તો બેતાલીસ એટલે ચૌદ વોર્ડ બેતાલીસ બેઠક એટલે કુલ બેતાલીસમાંથી અઠ્યાવીસ બેઠક ભાજપ પાસે છે કોંગ્રેસ પાસે ફરી એકવાર શૂન્ય બેઠક અપક્ષ પાસે ચૌદ એ ચૌદ અપક્ષમાંથી ચાર અપક્ષ ભાજપ અને દસ અપક્ષ કોંગ્રેસ પોતાની સાથે હોવાનો દાવો કરે છે ફરીવાર કોંગ્રેસ કોંગ્રેસના ઉમેદવાર અહીંયા મેન્ડેટ પર લડ્યા નહોતા કરણઝરી નગરપાલિકા જેમાં એકવીસ બેઠક સાત વોર્ડ એકવીસ બેઠક એ કણજરી નગરપાલિકા કોંગ્રેસ પાસે એટલે એવું કહી શકાય કે સૌ પ્રથમવાર કણઝરીમાં અને ખેડા જિલ્લામાં મેન્ડેટ એટલે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ઉમેદો લડ્યા એકવીસમાંથી નવ ભાજપ પાસે અને બાર બેઠક કોંગ્રેસ પાસે એટલે ત્યાં કોંગ્રેસનું શાસન જોવા મળે છે ઈપીએમસીની વાત કરવામાં આવે તો નડિયાદ ઈપીએમસીમાં ભાજપનું પ્રભુત્વ છે અને જિલ્લા ખેડા જિલ્લા પંચાયતમાં જો જોઈએ એ પ્રમાણે પણ ભાજપનું પ્રભુત્વ એટલે સ્થાનિક સ્વરાજમાં ભાજપનું પણ નડિયાદ નગરપાલિકામાં ભાજપનું

કુલ મતદારમાંથી ઓગણસાઇ હજાર બસો ચોત્રીસ મતો સવર્ણના છે એટલે એ ભાજપના વોટ બેંક કહી શકાય એટલે એ સમીકરણ જોવા મળે છે આ ઉપરાંત ક્ષત્રિય સમાજ તો પરમાર સોલંકી ચૌહાણ ગોહેલ વાઘેલા અને મકવાણા એ એ લોકોની ટકાવારી ખુલ તો ખરે તો છત્રીસ ટકા સુધીના મતદારો એમના પણ થઈ જતા હોય છે એટલે ક્ષત્રિય અને પટેલનો મતદારો અહીંયા નિર્ણાયક સાબિત થતા હોય છે જે અગાઉની બીજી બે બેઠકમાં જો એ પ્રમાણે એ બેઠકનું ગણિત પણ અહીંયા જોવા મળે છે બ્રાહ્મણ પટેલ અને વાણિયા જે એ આપણે વાત થઈ છે સવર્ણોની તો સવર્ણ ક્ષત્રિય શું કહી શકાય કોને આ ફેક્ટર કેટલું કામ લાગશે ગૌરવ કીધું પ્રમાણે શહેરી વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં ભાજપનો શહેરી વિસ્તારમાં પ્રભુત્વ છે તો એનું મતદાર બહુ છાણો છે તમે વિચારો કે ગુજરાતમાં કોનું શાસન છે મોદીનું ભાજપનું તો ધારાસભ્યો અહીંયાથી ભાજપના કેન્દ્રમાં કોનું શાસન છે કોંગ્રેસનું તો દિનશા પટેલને જીતાડો એ એક મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક મતદારનું છાણપણ ટૂંકમાં એ એમની હોશિયારી જોવા મળે છે આપણને અને એથી તેથી જ કદાચ દિનશા પટેલનો ગઢ છે આમ જુઓ તો તમે તો દિનશા પટેલ બે હજાર બે માં અહીંયા વિધાનસભામાં આવે છે ચૂંટણી લડે છે અને જે ભાજપના ઉમેદવાર છે એમની જે સતત જીત છે એને અટકાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ સફળ નથી રહેતા લોકસભામાં તેઓ અહીંયા સફળ રહ્યા છે ગૌરવ નડિયાદ મત લોકોની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે અને પંકજ દેસાઈ જે હાલના ધારાસભ્ય છે તેમની કામગીરીથી મતદારો કેટલા ખુશ છે પચાસ પચાસ ટકાનો રેશિયો નડિયાદ વિસ્તારમાં મળે શહેરી વિસ્તારમાં જે ઘટનાની સમસ્યા હતી એમને હલ કરી પીવાના પાણીની સમસ્યા હલ કરી પરંતુ હજી જે ખેડૂત જે ગામડાનો વર્ગ છે જે ખેડૂત વર્ગ કહેવાય ત્યાં હજી પણ થોડી નારાજગી પ્રવર્તી રહી છે છેલ્લે ત્રણ તરફથી ચૂંટાય છે એટલે એમના પ્રશ્નો પૂરા ના થાય એટલે એ નારાજગી હોય એ સ્વાભાવિક છે પિયત પાણી નડિયાદ છે ખેડા જિલ્લાની વાત કરીએ તો ડાંગર સૌથી મુખ્ય પાક છે એટલે એ પિયતના પાણીની સમસ્યાથી હાલ ત્યાં નડિયાદનો મતદાર પરેશાન છે શહેરી વિસ્તારમાં વિકાસ દેખાય પરંતુ ગામડામાં એનું અભાવ છે જી અધિનેશ આપની પૂછી કોંગ્રેસની સ્થિતિ અહીં જોવામાં આવે છે છેલ્લી ત્રણ ટર્મથી પંકજ દેસાઈ સામે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર ફાવ્યો નથી પછી દિનશા પટેલ હોય સુરેન્દ્ર દેસાઈ હોય કે ધીરેન્દ્ર દેસાઈ હોય કેમ કોંગ્રેસનું પ્રભુત્વ અહીં ઘટતું રહ્યું છે પંકજજી આપણે પહેલાં વાત કરીએ પ્રમાણે ઓગણીસો પંચોતેરમાં અહીંયા દિનશા પટેલનો ઉદય થાય છે ઓગણીસો પંચાણું સુધી એ એમનો દબદબો રહે છે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ત્યાં પંકજ દેસાઈ આવે છે ભાજપમાંથી અને લીડ લીડ બહુ મોટી લીડ સાથે ત્યાં જીતે છે પંકજ દેસાઈ છે અને જે રીતે ગુજરાતમાં ભાજપનું એક લહેર છે બે હાજર પંચાણું અને પછી બે હાજર થી મજબૂત બને છે અને શહેરી વિસ્તાર છે એક એ કારણ પણ છે અને મેં જે કીધું એ પ્રમાણે મતદારો અહીંયા નક્કી કરે છે કે આપણે જ્યાં જે સત્તા હોય રાજ્યમાં તો અમારા એ જ પક્ષનો ઉમેદવાર અહીંથી ચૂંટાય તો કદાચ વધારે કામ થઈ શકે એ પ્રકારનું ગણિત હોઈ શકે અને પ્રયત્ન કરે છે માનો કે બે હજાર સાતમાં તમે જુઓ તો વોટિંગ પાસઠ ટકા જેટલું થયું છે એટલે મતદારો વોટિંગ પણ કરે છે એ સ્વાભાવિક છે કે જયારે વધારે વોટિંગ થાય ત્યારે જે સત્તા ઉપર ઉમેદવાર હોય એને ચિંતા હોય પરંતુ અહીંયા એવું નથી અહીંયા હેટ્રિક મારે છે ભાજપના પંકજ દેસાઈ અને બહુ મોટું ફેક્ટર છે કે પંકજ દેસાઈ ત્યાં કામ પણ કરતા હશે અને ભાજપનું જે ગુજરાત ઉપર પકડ છે એનો ફાયદો તેમને ત્યાં થઈ રહ્યો છે આપણી પાસે સમયનો ભાવ છે તે વધુ ચર્ચા નથી શકે ગૌરવ આપને પૂછીસ ભાજપના આ બેઠક પર સંભવિત ઉમેદવારો કયા કયા છે જે પ્રમાણે આપણે જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો સવર્ણનો સૌથી વધારે છે એટલે ભાજપના જે ત્રણ સંભવિત ઉમેદવારના નામ છે એ ત્રણે સવર્ણ અને પાટીદાર સમજવાથી આવે છે સૌથી પહેલા પંકજ દેસાઈ કે જેઓ એક પાટીદાર છે અને વર્તમાન ધારાસભ્ય નડિયાદના છે એટલે ટર્ન

નડિયાદ નગરપાલિકાના માજી પ્રમુખ વર્તમાન કોર્પોરેટર છે અને કેબલ નેટવર્કના વ્યવસાય સાથે છે અને ઘણા સમયથી ભાજપમાં સક્રિય છે એટલે આ ત્રણ પાટીદારના નામ ભાજપમાં ચર્ચાઈ રહ્યા છે અને દિનેશ આપણે પછી કોંગ્રેસના ઉમેદવારો કયા કયા છે પંગજ કોંગ્રેસના ઉમેદવારને જો ક્રમવાર જોઈએ તો જે પ્રથમ નામ આવી રહ્યું છે લોક મુખ્ય જે ચર્ચામાં છે તો પ્રથમ નામ છે જીતેન્દ્ર પટેલનું જેઓ શહેર પ્રમુખ નડિયાદ કોંગ્રેસના છે બીજું નામ છે દેવેન્દ્ર પટેલ કે જેઓ પૂર્વ પ્રમુખ છે નડિયાદ કોંગ્રેસ નગરપાલિકા છ વખત સદસ્ય રહી ચૂક્યા છે નગરપાલિકાના એટલે શહેરી મતદારો સાથે સીધો સંપર્ક ધરાવે છે બે વખત વિપક્ષના નેતા રહી ચૂક્યા છે એટલે એટલા કુશળ પણ છે કે જ્યારે વિપક્ષ તરીકે જ્યારે બેસવાની વાત આવી હતી કોંગ્રેસને તો દેવેન્દ્ર પટેલને ત્યાં એ તક આપવામાં આવે છે ત્રીજું નામ છે જયંતિ પરમાર તો મહામંત્રી ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના છે અને યુથ કોંગ્રેસમાં સક્રિય છે એટલે યુવા છે ચોથું નામ આવે છે ભરતસિંહ રાયસિંહ પરમાર તેઓ બી એ બીએડ થયેલા છે એટલે છે નડિયાદ તાલુકાના ફતેપુરા ગામના વતની છે તેઓ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે નડિયાદ તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ બની રાજ્ય કારકિર્દીની શરૂઆત કરી હતી નડિયાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ યુવા મહામંત્રી છે પ્રદેશ કોંગ્રેસના વર્તમાન ડેલીકેટ છે બે હજાર એક બે હજાર દસ સુધી નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા છે